બાળકો ગયા વિડિયોમાં આપણે એક કાનો એક માત્રાવાળા એક કાનો બે માત્રાવાળા શબ્દો શીખી ગયા બરાબર ને હવે આપણે આગળ ભણીએ અહીંયા છે દોરતા શીખો અહીંયા શેનું ચિત્ર છે મોરનું આ મોરનું ચિત્ર તમારે આ પ્રમાણે અહીંયા નીચે દોરવાનું છે અને આ શેનું ચિત્ર છે બોલો કાગડાનું તો આ ચિત્ર આપણે તમારે અહીંયા નીચે દોરવાનું છે બરાબર ને હવે આપણે આગળ જોઈએ અહીંયા છે ઉદાહરણ પ્રમાણે લખો અહીંયા છે ભર તો અહીંયા શું છે ભ અને પાછળ આ મૂળાક્ષરને કાનો અને માત્ર લગાવવામાં આવ્યું છે તો શું થયું ભરો એ પ્રમાણે તમારે પાછળ મૂળાક્ષરને કાનો અને માત્ર લગાવીને શબ્દ બનાવવાનો છે જેવી રીતે જુઓ આ છે ભણ તો અહીંયા શું બનશે ભણો ફર તો શું બનશે ફરો જમ તો શું બનશે જમો બરાબર આ પ્રમાણે તમારે આના શબ્દો તમારે લખવાના છે ત્યારબાદ છે ચીટકામ સમાચાર પત્રોમાંથી પંખીઓના ચિત્રો કાપીને ચોંટાડો અને નામ લખો તમારે દેશી હિસાબ હશે કે જે જૂની બુક હશે ને એમાં પક્ષીઓના કે પંખીઓના ચિત્રો હશે બરાબર એ ચિત્રો તમારે અહીંયા એક બે ત્રણ અને ચાર આ ચાર ખાનામાં ચોંટાડીને નીચે એના નામ લખવાના છે મજા આવશે ને આ તો બહુ ગમશે તમને આ ગમશે ને તો ચલો હવે આપણે આગળ ભણીએ બાળકો જો અહીંયા પણ તમારે મનગમતી પ્રવૃત્તિ આવી આ શું છે મનગમતા પંખીના પીંછા ચોંટાડો જેવી રીતે કબૂતર ચકલી પોપટ સૌથી સુંદર સારું પીંછું હોય મોરનું વેરી ગુડ જેમ કે અહીંયા મોરનું મોરનું પીંછું પણ તમે ચોંટાડી શકો બરાબર હવે આપણે આગળ ભણીએ અહીંયા છે નવો શબ્દ લખો જે રીતે આ શબ્દ છે ભારત જીવન એમાં જે શબ્દો ઉપર તીર આપ્યું હોય એ શબ્દ લઈને તમારે અહીંયા એક શબ્દ બનાવવાનો છે ધારો કે અહીંયા ભાનો મૂળાક્ષર લીધો અહીંયા જી મૂળાક્ષર લીધો અને શું બન્યો ભાજી એવી રીતે અહીંયા શેનો તીર છે શેના ઉપર તીર છે ફ ઉપર તો અહીંયા પાસે ફ અને આ અળ શું શબ્દ બન્યો ફળ આ છે ગા અને આ પાછળ ય શું શબ્દ બન્યો ગાય એ પ્રમાણે તમારે પણ અહીંયા શબ્દો બનાવવાના છે બોલો અહીંયા કયો શબ્દ બનશે ધ જા ફ ન ભા ર ત તો અહીંયા લખશો ભારત અહીંયા બનશે ઈયળ અહીંયા લખાશે ઈયળ આ તમારે જાતે કરવાનું છે પછી છે ભૌતિક તો અહીંયા લખાશે ભૌતિક અહીંયા છે નૌશાદ તો અહીંયા લખાશે નૌશાદ બરાબર ને જો બાળકો અહીંયા છે લખો અહીંયા પક્ષીના નામ રંગ અને અવાજ એ તમારે લખવાના છે જો હું તમને બે ત્રણ શીખવાડ જો પોપટ તો પોપટનો રંગ કેવો હોય તો કેવો હોય લીલો અને એનો અવાજ મીઠું મીઠું પછી મોર મોર તો કેવો હોય રંગબેરંગી હોય ને તો અહીંયા લખવાનું રંગબેરંગી અને એનો અવાજ ટેહુંક ટેહુંક ત્યારબાદ છે કાગડો કાગડો કેવો હોય કાળો અને એનો અવાજ કા 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 હવે બીજા ચકલી કાબર ને કબૂતર એનો રંગ તમારે લખવાનો છે અને અવાજ બરાબર ને મજા આવશે ને ત્યારબાદ છે જોડો અને ચિત્ર પૂર્ણ કરો અહીંયા આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તમારે અહીંયા કોઈપણ પક્ષીના આડા અવળા ચિત્રો કાપીને અહીંયા સાઈડમાં લગાવવાના અને ત્યારબાદ જોડવાના બરાબર તમે એ ચિત્રને આડા અવળા કાપો અને પછી ફેવિકોલથી ચોંટાડીને આડા અવળા આમ સીધા એને વ્યવસ્થિત ચોંટાડી દેવાના જેમ કે તમે ચકલીનું ચિત્ર લીધું ચકલીના ચિત્રને આડા અવળું કાપો ત્યારબાદ અહીંયા તમે એને ચોંટાડો કેવું સીધું રીતે આખું ચકલીનું ચિત્ર તમારું બને એ પ્રમાણે તમારે અહીંયા ચોંટાડવાનું છે બરાબર બાળકો અહીંયા આપણે અહીંયા આપણો નવમો પાઠ પોપટે ખાધી કેરી અહીંયા પૂર્ણ થાય છે તો આવજો ત્યારે.